नमस्कार विद्यार्थी मित्रों, सेंट झेवियर शाळाना ऑनलाइन क्लास में आप सर्वेनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे चेप्टर जे छे ए नवु आजे शुरू करवा जई रह्या छीए। आजे आपणे एसपी सिक्स एटले के एसपी नुं जे छठ्ठू चेप्टर छे ए शुरुआत करीए छीए अने आ छे कंपनीनी स्वभाव। आ चेप्टर थी आज आप आ लेक्चर की शुरुआत करीए छे। कंपनी की सभाओ एटले के कंपनी मीटिंग्स, मीटिंग ऑफ द कंपनीस। तो आ आखू चेप्टर जे छे एना बे पेज में तमने लखाया छे। आ 10 मार्कनो चेप्टर छे। आम तो जे अगाऊ बे चेप्टर आपणे पूर्ण कर्या छे, आज सेक्शन ना पहलू अने बीजू ए बने चेप्टर पण मोटा हता। એમાં પહેલું 11 માર્કનું હતું, એવી જ રીતે આ ચેપ્ટર પણ એટલું જ મહત્ત્વનું છે, 10 માર્કનું છે। આમાં ખાલી ફેર એટલો છે કે આમાં એમસીક્યુ વાળો પાર્ટ એટલે કે એ ભાગમાં આના પ્રશ્નો નથી, બરાબર। બાકી બીથી શરૂ કરી અને સી ડી ઈ સુધી જે છે આના પ્રશ્નો છે, એટલે એક ટૂંકમાં એમસીક્યુ ન હોવાથી આનું વેઇટેજ 10 માર્કનું થાય છે, બરાબર। બાકી બધામાં જે છે આના પણ પ્રશ્નો સેમ છે, એટલે 4 માર્ક સુધીના વિસ્તૃત પ્રશ્નો પણ આની અંદર સમાવિષ્ટ છે। તો મહત્ત્વનું ચેપ્ટર છે, અગત્યનું પણ છે, લાંબું છે પણ શેર બહાર પાડવા જેટલા અઘરા શબ્દો કે એવું નથી, કારણ કે મીટિંગને લગતી બાબતો જે છે એ ઉપર જ આ આખું ચેપ્ટર ચાલે છે અને એના જે અમુક શબ્દો છે એની સમજ મીટિંગના એની સમજ આ ચેપ્ટરમાં છે, એટલે આપણને યાદ ઝડપથી રહી શકે એવું આ ચેપ્ટર છે। તો આજે આ ચેપ્ટરથી આ લેક્ચર આપણે શરૂ કરીએ છીએ, કંપનીની સ્વભાવ અને એની જે બધી બાબતો છે એને ધીમે ધીમે આપણે જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તો પ્રાસ્તવિક જે બાબતો છે એનાથી આપણે શરૂઆત આજની કરીએ છીએ। તમને ખ્યાલ છે કે કંપની એક સ્વરૂપ છે અને કંપની ધારાની અંદર કાયદેસર રીતે એને કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે। ટૂંકમાં કંપનીને એક વ્યક્તિ જ ગણવામાં આવે છે। આ સ્વરૂપે કંપનીનું સંપૂર્ણ જે કામકાજ છે એ વ્યવસ્થિત રીતે ચાલે એ માટે માલિકી તરીકે એના માલિકો જે છે એ કંપનીમાં રોકાણ કરનારા શેરધારકો, જેમાં ખાસ ઇક્વિટી શેરધારકો ગણાશે, બરાબર, એ લોકો કંપનીમાં માલિકી હક જે છે મેળવે છે અને એ કામગીરી પોતાના મહત્ત્વની બાબતોમાં મત આપીને કે એ રીતે કરતા હોય છે। પણ કારણ કે શેરધારકો અલગ અલગ શહેરોમાં રાજ્યોમાં રહેતા હોવાથી એ લોકો એક સાથે એક સમયે ભેગા થતા કે થઈ શકતા નથી, તો આ માટે કંપનીનું રોજબરોજનું સંચાલન અને નીતિ વિષયક નિર્ણયો લેવા માટે સંચાલક મંડળ હોય છે, જે કંપનીને આગળ વધારો અને કંપનીના વિકાસ માટેના મહત્ત્વના નિર્ણયો એ લેતા હોય છે। આખું સંચાલક મંડળ જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ એ બાબતે છે। તો આ ઉપરથી કહી શકાય કે કંપનીમાં માલિકી અને સંચાલન એ બંને જુદા છે, બરાબર। માલિકો શેરધારકો છે, સંચાલકો જે છે એ કંપનીમાં એવા વ્યક્તિ છે જેને શેરધારકો ચૂંટીને લાવે છે। આ વિશે આપણે સંચાલકોનું જે ચેપ્ટર હજી બાકી છે 5મું એમાં પણ વિગતવાર માહિતી મેળવશું, પણ અત્યારે જે છે એ આપણે આ જાણીએ છીએ કે સંચાલકો જ કંપનીમાં નીતિ વિષયક નિર્ણયો લે છે। તો આ જે બાબત છે એ મુજબ જ્યારે કાંઈ પણ નિર્ણય લેવાની વાત આવશે કંપનીમાં ત્યારે એમાં દર વખતે જે છે એ સભાના આયોજનથી જ થતું હોય છે। તમને કંપનીની સ્થાપના વિધિની આખી જે પ્રક્રિયા છે ખબર છે કે એમાં સર્ટિફિકેટ મેળવવું પડે છે, તો એ બાબતે આપણે થોડી વાત કરીએ કે કંપની જ્યારે શરૂ થાય, બરાબર, કંપનીનો જ્યારે સ્થપાય એટલે કે એની નવી સ્થાપના થાય ત્યારે પણ કંપનીની એક પહેલી મીટિંગ જે બોલાવવામાં આવે છે જેને પ્રથમ સામાન્ય સભા કહેવાય છે અને એ બોલાવવી અનિવાર્ય છે જ્યારે કંપની શરૂ કરવામાં આવે ત્યારે એ પ્રથમ સામાન્ય સભા કહેવાય છે, બરાબર। ત્યાર પછી અલગ અલગ પ્રકારની સભાઓનું આયોજન થતું હોય છે, લેણદારો માટે, ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો છે એમની માટે પણ, એમને લગતા પ્રશ્નો માટે પણ ડિબેન્ચર ધારકોની સભાના આયોજન જે છે થતા રહેતા હોય છે, શેરધારકોની સભાઓ જે છે એ થતી હોય છે। દરેક મહત્ત્વની બાબતો માટે એવું કહી શકાય કે સભા દ્વારા જ નિર્ણય લેવાય છે, ઇવન કંપનીનું વિસર્જન થાય ત્યારે પણ સભાઓ દ્વારા જે છે એ બધા જે કાંઈ નિર્ણયો છે કંપની બંધ કરવાના એ પણ સભામાં જ થતા હોય છે,
એટલે સ્થાપનાથી લઈને વિસર્જન સુધીમાં કંપનીની જે વિવિધ સભાઓની કામગીરી, કંપનીમાં જે સભાઓની કામગીરી છે એ ખૂબ અગત્યની મહત્વની છે. સભાથી દર વખતે જે છે એ નિર્ણયો લેવાય છે, અને તમે આમ ઘણી બધી કાર્યવાહી જે છે અગાઉ સમજી ચૂક્યા છો, એમાં દર વખતે સભાનું ઠરાવ દ્વારા જે છે આયોજન થતું હોય છે, એટલે કે ઠરાવ થતો હોય છે સભામાં. તો આ સ્વરૂપે આ પણ અગત્યનું છે કે સંચાલકો, લેણદારો, ડિબેન્ચર ધારકો, શેરધારકો વગેરેની વિવિધ સભાઓનું જે છે એ કંપનીની અંદર ખૂબ મહત્ત્વ રહેલું છે. આ બાબતો ઉપરથી આપણે સમજી શકીએ કે સભા કેટલી અગત્યની છે. દરેક કામગીરી કરવા માટે, કોઈ વ્યૂહાત્મક નિર્ણય લેવા માટે, કે પછી રોજબરોજના કામ કરવા માટે, વાર્ષિક હિસાબો બનાવવા માટે, આ બધું જે કાંઈ બાબત છે એના મહત્ત્વના નિર્ણયો એ સભામાં જ થતા હોય છે. તો આવી સભાનું આ આખું કંપનીની સભાઓ વિશે સમજાવતું ચેપ્ટર એ આ થોડી વાસ્તવિક બાબતો પ્રસ્તાવનાથી મેં તમને થોડીક એની માહિતી આપી. હવે વિવિધ સભાઓ અને સભા વિશેની માહિતી એ આગળ ચેપ્ટરમાં આવે છે. તો આગળ વધીએ છીએ અને હવે સમજીએ છીએ કે પહેલાં સભા, જે તમને મેં કીધું, એનો અર્થ શું કરવામાં આવ્યો છે કંપની ધારામાં. બરાબર, સભા એટલે શું? આ તમને એક માર્કમાં પૂછાય, કારણ કે આમાં MCQ નથી સેક્શન મુજબ. તો એ મુજબ આ વ્યાખ્યા તમને અર્થ કે એ રીતે પૂછાય કે સભા એટલે શું, સભાની વ્યાખ્યા આપો, સભાનો અર્થ આપો. તો એ અહીંયા બતાવેલું છે કે સભા એટલે જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક સાથે એક જગ્યાએ મળે છે. બરાબર, બે અથવા બેથી વધારે વ્યક્તિઓ, એક વ્યક્તિની સભા ન હોય. બરાબર, એ તો સીધી વસ્તુ છે, એકલો એકલો સભા ન ભરી શકે. બે કે બેથી વધારે વ્યક્તિઓ, મિનિમમ બે અથવા વધારે, એક સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે. કોઈ એક મુદ્દા ઉપર જે લોકો ભેગા થયા છે અને એની ઉપર મેજોરિટી જે છે એ હા પાડે, નિર્ણય ટૂંકમાં લે, એ પછી ના પણ હોય કે હા પણ, ટૂંકમાં કાંઈક નિર્ણય લેવાય, એને આમાં સભા કહેવાય છે. આ વ્યાખ્યા છે જે તમને સ્પષ્ટ કરેલી જ છે, સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે. બરાબર, તો આની અંદર બહુમતી જે કહેવાય એની ઉપરથી આખો નિર્ણય બને છે અને એ મુજબ એ આગળની કાર્યવાહી માટે મદદરૂપ થાય છે. આવી જે સભા છે એમાં આ એની વ્યાખ્યા કે અર્થ જે છે એ સ્પષ્ટ કરેલો છે. હવે વૈદિક કે અવૈદિક એવી રીતે સભાના આયોજન થતા હોય છે, એની અંદર ચર્ચા વિચારણા કરી અને નિર્ણયો લેવાય છે. તમને વૈદિક સભાની જે છે એ થોડી માહિતી આપેલી છે કે વૈદિક સભા એટલે ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ મુદ્દાઓ જેને એજન્ડા કહેવાય છે એની ઉપર ચર્ચા વિચારણા કરી નિર્ણય લે તેવું કાર્ય આ વૈદિક સભા કહેવાય છે. ટૂંકમાં વૈદિક સભા એટલે એની અંદર જે ટાઈમિંગ્સ, ડેટ બધું જે છે એ ફિક્સ છે, એવી સભાને વૈદિક કહેવાશે. જ્યારે એની સામે અવૈદિકની વ્યાખ્યા નથી આપી, પણ આપણે એને કહી શકાય કે એમાં ચોક્કસ તારીખ કે નથી હોતી, અચાનક પણ બોલાવે છે અથવા બહુ ઝડપથી જે છે બોલાવી લેવામાં આવે છે. આવું આમાં સ્પષ્ટ નથી કરેલું, પણ આવું બની શકે એમ વ્યાખ્યા. ઓલામાં ચોક્કસ તારીખ છે વૈદિકમાં, આમાં કોઈ ફિક્સ નથી, પણ તમને અચાનક જાણ કરે કે મીટિંગ છે. બરાબર, તો એ અવૈદિક કહી શકાશે. ટૂંકમાં સભાનું આયોજન કંપનીની અંદર કંપનીના મહત્ત્વના નિર્ણયો લેવા માટે થતું હોય છે, અને આવી સભાઓથી જ કંપનીની કામગીરી જે છે એ સારી રીતે ચાલે છે. એટલે જ કંપનીની સભાઓનું મહત્ત્વ કંપની માટે ખૂબ જ છે. તો આને ધ્યાનમાં લઈ અને તમને કંપનીના જે છે એ પ્રકારો આપેલા છે સભાના, વિવિધ સભાઓ જે યોજાતી હોય એમાં ઘણા બધા જે છે પ્રકારની સભા છે, જે તમને એક ચાર્ટ સ્વરૂપે નેક્સ્ટ પોઈન્ટમાં આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટમાં ખાસ ટેક્સ્ટબુકમાં જોતા જજો, જે આપેલું છે એ ચાર્ટ એક આકૃતિ જેવું દોરેલું જ છે સભાનું, કંપનીની સભાઓ, અને ત્રણ પ્રકારની સભાઓ જે છે એ મેઇન તમને વર્ણવેલી છે. શેરધારકોની એટલે કે શેરહોલ્ડર્સની સભા, ડિરેક્ટર્સની એટલે કે સંચાલક મંડળની સભા અને ખાસ સભાઓ. બરાબર, આ ત્રણ મુખ્ય સભાઓના નામ આપેલા છે જે તમને 2 માર્ચ સુધીમાં ચાર્ટ દોરવાની રીતે પૂછાઈ શકે છે, કે ચાર્ટ દ્વારા જે છે કંપનીની સભાઓના પ્રકારો જણાવો. તો આવી રીતે જે બનાવ્યું છે એ જ રીતે ચાર્ટ તમારે યોગ્ય રીતે બનાવવાનો છે.
હવે એમાં શેરધારકોની, તો શેરધારકોની સભામાં ત્રણ પ્રકારો, એ જેના સબ જ કહી શકાય, સબ પોઈન્ટ તરીકે કે ટાઈપ તરીકે એ બતાવ્યા છે. શેરધારકોની ત્રણ સભાઓ છે. પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા, આ ત્રણે ત્રણ શેરધારકોની સભા. ત્યાર પછી એક છે સંચાલક મંડળની, જેને ડિરેક્ટર્સ કહેવાય છે, બરાબર. એની સંચાલક મંડળની સભા એટલે ડિરેક્ટર્સ સભા, સમિતિ સભા, એમની બે સભાઓનું આયોજન કંપનીમાં થતું હોય છે. ત્યાર પછી ખાસ સભા, જે ત્રીજો પ્રકાર છે, એમાં ત્રણ છે. એક છે વર્ગ સભા, લેણદારોની સભા અને કંપની વિસર્જન સમયની સભાઓ, બરાબર. તો આ ત્રણે પ્રકાર ખાસ સભાઓના છે. તો આ રીતે આપણે આ બે માર્કમાં જે છે એ યાદ રાખી શકીએ છીએ અને એને લખી શકીએ છીએ. પણ હું તમને આમાંથી પાછો એક આ તો આપણે એસક્યુની રીતે વિચાર્યું, પણ વીએસક્યુની રીતે પણ વિચારી શકીએ કે દાખલા તરીકે તમને એક માર્કમાં એમ પૂછાય કે સમિતિ સભા કોની સભા છે, બરાબર. તો આપણે અથવા માત્ર ડિરેક્ટર્સની સભાના નામ આપો. તો આ રીતે પણ આપણે યાદ રાખવું પડે કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા એ કોની સભા કહેવાય છે, બરાબર. તો એ શેરધારકોની સભા છે. આ રીતે પણ તમે સભાના નામ અને કયા પ્રકારમાં આવશે એ ઊંધું પણ થોડું વિચારીને પ્રશ્નની રીતે પણ યાદ રાખજો, જેથી આપણે એને એટેન્ડ કરી શકીએ, બરાબર. તો આ આખું થયું કે સભાના કયા કયા પ્રકારો છે, મુખ્ય ત્રણ પ્રકાર અને એમાં એના જે પ્રકારો એની અંદર આપ્યા છે એની, તો એ હવે આગળ પોઈન્ટમાં સંપૂર્ણ સમજણ સાથે છે. અને એમાં છે શેરહોલ્ડર્સની સભા, બરાબર. જે પહેલો પ્રકાર આપેલો છે શેરધારકોની સભા, શેરધારકો શેરહોલ્ડર્સ, તમને ખ્યાલ છે સરખું જ છે. આ શેરહોલ્ડર્સની ત્રણ સભાઓ તમને બતાવી છે. શેરધારકો કંપનીના માલિકો છે અને એ સ્વરૂપે એમની તો સભાઓનું આયોજન થતું જ હોય છે, થવું જરૂરી છે. કંપની ધારા 2013 મુજબ, જે નવો કંપની ધારો છે એ મુજબ શેરધારકોની ત્રણ સભાઓ જે છે મૂકવામાં આવી છે. અને આ માલિકોની તરીકે સભાના જે આગળ નામ બતાવ્યા, બરાબર, એને આપણે વિસ્તારપૂર્વક એક પછી એક જોઈએ છીએ. તો એમની જે પહેલી સભા તમને બતાવી છે એ છે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, જેને કાઉન્સમાં એનું શોર્ટ ફોર્મ આપ્યું છે FAGM કહેવાય છે. આ તમારે યાદ પણ રાખવાનું છે. તમને ફૂલ ફોર્મની રીતે પણ એક માર્કમાં પૂછાય FAGM, એટલે ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ, બરાબર. એટલે કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. આ શેરધારકોની પહેલી સભા છે એ સ્વરૂપે આને પ્રથમ વાર્ષિક સામાન્ય સભા કહેવાય છે. પણ આમાં મુખ્ય શબ્દ છે વાર્ષિક સામાન્ય સભા, એટલે કે એ વાર્ષિક છે, એટલે કે વર્ષને અંતે છે, બરાબર. પણ આ પહેલી વાર જ્યારે કંપની નવી શરૂ થાય ત્યારે કંપનીમાં આ સભા, કારણ કે એક વર્ષ પૂરું થાય ત્યારે વર્ષ કહેવાશે, વાર્ષિક કહેવાશે. એટલે જે વર્ષ પૂરું થયું ત્યારથી લઈને આ સભા એક પહેલા વર્ષ જે છે એ સમય યોજાતી છે, એટલે પહેલી વાર યોજાય છે, એટલે આનું નામ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા છે, બરાબર. તો FAGM આ જે સભા છે એમાં ધંધાને કંપની, જે જાહેર કંપની છે એની માટે અમુક પ્રમાણપત્રો મેળવવા જરૂરી છે. એમાં એક આવે છે ધંધાની નોંધણીનું પ્રમાણપત્ર, ધંધાનું નોંધણીનું પ્રમાણપત્ર આ જાહેર કંપનીને ખાસ મેળવવું જરૂરી હોય છે. તો આ સભા જાહેર કંપનીએ બોલાવવી જરૂરી હોય છે. અને એનો સમયગાળો આપ્યો છે કે આ સભા પ્રથમ નાણાકીય વર્ષના અંતથી 9 માસના સમયગાળા દરમિયાન યોજવી જોઈએ. પ્રથમ નાણાકીય એટલે કે ફાઇનાન્શિયલ યર જે પૂરું થાય છે, બરાબર, એથી લઈને 9 મહિનાની અંદર. આ તમારી માટે એક પ્રશ્ન પણ છે, બરાબર. જ્યારે આ પહેલી વાર યોજાય છે આ સભા કોની છે, તો કે શેરધારકોની. શેરધારકોની આ પ્રથમ સભા છે, પણ આનું નામ છે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. વાર્ષિક એટલે જે વર્ષને અંતે યોજાતી હોય છે. વર્ષ પૂરું થાય કંપનીનું તમને ખ્યાલ છે કે જે એપ્રિલથી માર્ચ, માર્ચ પૂરું થાય એટલે કંપનીનું વર્ષ, ફાઇનાન્શિયલ યર કમ્પ્લીટ થયું કહેવાશે, બરાબર. તો આના અનુસંધાન એવું થયું કે જે માર્ચ મહિનો 31 માર્ચ પૂરી થાય પછીથી લઈને પહેલી સભાનું આયોજન કંપનીએ ત્યાર પછીના 9 મહિનાની અંદર, એટલે માર્ચથી લઈને આપણે ગણીએ કે ડિસેમ્બર સુધી, આ સભાનું પહેલી વાર આયોજન કરી લેવું એ જરૂરી છે. આ માટેનો તમને સમયગાળો આપ્યો છે 9 મહિના. પણ આ માટે ખાસ એક જવાબદારી આપેલી છે કે આ સભા આટલા સમયગાળામાં યોજવી એ ફરજિયાત છે, જરૂરી છે. જો આ સભા ન યોજવામાં આવે તો જે કોઈ અધિકારી છે એ શિક્ષાને પાત્ર બને છે, એટલે કે એની ઉપર પગલાં લઈ શકાય છે, બરાબર. એટલે આ સભાનું આયોજન કરવાનું
જે છે એ જરૂરી જ હોય છે, ફરજિયાત હોય છે. એટલે આનું નામ છે FAGM, ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ. આ રીતે તમારે ઇંગ્લિશ શબ્દને પણ યાદ રાખવાનો છે અને એનું ગુજરાતી પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. શેરધારકોની આ સભા જે માલિકો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ પહેલી સભા આપણે જે મુખ્ય પ્રકાર શેરધારકોના છે સભાના, એમાં આપણે જોયું સમયગાળો ને એ બધું યાદ રાખવાનું છે એ પ્રશ્નની રીતે પણ, અને આખી સભા પણ તમને આ બધા સભાના પ્રકારો સમજાવો એ રીતે પણ પ્રશ્ન જે છે મોટા પ્રશ્નોની રીતે આવી શકે છે. તો આ થઈ પહેલી સભા. હવે આ સિવાય શેરધારકોની કઈ કઈ સભા હોય છે? તો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા એક આમ તો જોવા જઈએ તો પહેલી વાર જ યોજાય છે, અને પછી તો એ જે સભા છે એ વર્ષ પૂરું થાય પછી તો દર વર્ષ તો જે છે પૂરું થવાનું જ છે કંપનીમાં. એક એક વર્ષ આ પહેલું વર્ષ પૂરું થયું ત્યારે એને પ્રથમ વાર્ષિક સામાન્ય સભા કહે. હવે માની લો કે બીજું વર્ષ ત્રીજું વર્ષ એ પૂરું થયું તો એને પ્રથમ ન કહેવાય, એટલે હવે એનું નામ બની જશે વાર્ષિક સામાન્ય સભા. ટૂંકમાં એ જે FAGM હતું એનું ખાલી AGM થઈ ગયું, એન્યુઅલ જનરલ મિટિંગ. પ્રથમની બદલે હવે માત્ર વાર્ષિક સામાન્ય સભા, બરાબર? કારણ કે વર્ષ પહેલી વારે પ્રથમ હતું પણ હવે તો દર વર્ષ પૂરું થતું જાય એમ સભા તો યોજાવાની છે, અને આનું નામ જ કારણ કે છે વાર્ષિક સામાન્ય સભા એટલે તમે સમજી શકો જે વર્ષને હિસાબી વર્ષને અંતે યોજાતી સભા. આ એકચ્યુઅલી એની વ્યાખ્યા કહેવાય છે, હિસાબી વર્ષ એટલે ફાઇનાન્શિયલ ઇયર, અને એ માર્ચમાં પૂરું થાય એ પછી યોજાતી સભા એટલે વાર્ષિક સામાન્ય સભા. પણ આ સભાનું મહત્ત્વ ખૂબ જ છે કારણ કે હવે આ દર વર્ષે આ નામથી જ યોજાવાની છે, બરાબર? વાર્ષિક સામાન્ય સભા, તો એની થોડી માહિતી જોઈએ. દર વર્ષે કંપની ધારા અનુસાર દર વર્ષે આ સભા યોજવી ફરજિયાત છે, અને આ સભા જાહેર હોય કે ખાનગી, જે તમને કંપનીના પ્રકારો આપ્યા છે એ મુજબ જાહેર હોય કે ખાનગી, એમની માટે દર વર્ષે એટલે કે વાર્ષિક વર્ષને અંતે વાર્ષિક સામાન્ય સભા યોજવી એ ફરજિયાત છે. પોલીસ સભા તો માત્ર જે છે એ વર્ષને એકવાર પહેલા વર્ષ પછી યોજાય છે, પણ હવે એમાંથી હવે આ વાર્ષિક બની જશે. આ દર વર્ષે ફરજિયાત હોય છે, એ જાહેર હોય કે ખાનગી કંપની એની માટે આ ફરજિયાત છે, બરાબર? પણ કારણ કે આ વાર્ષિક છે એટલે તમે સમજી શકો કે વર્ષને અંતે જ યોજાય, એટલે વર્ષમાં એ પછી એક જ વાર હોય અને છેલ્લે જ હોય, એક વખત જ જે છે આ બોલાવવાની જરૂરિયાત બને છે, પણ ફરજિયાત છે, બરાબર? તો આ માટેનો થોડો સમયગાળો આપ્યો છે કે વાર્ષિક સામાન્ય સભા એકવાર યોજાણી વર્ષ પૂરું થયું પછી, પછી બે જે સામાન્ય સભા છે એટલે આજ પૂરી થઈ માર્ચમાં, પછી બીજી વખતે જે યોજાશે એ બંને વચ્ચેનો જે સભાઓનો સમયગાળો છે 15 માસથી વધુ સમય ન હોવો જોઈએ, બરાબર? માર્ચમાં પૂરી થઈ એટલે બીજી જે સભા છે એ અને આ જે પૂરી થઈ એ બંને વચ્ચેનો સમયગાળો 15 મહિનાથી વધારે ન હોવો જોઈએ, બરાબર? એ રીતે નેક્સ્ટ યરની સભાનું આયોજન કંપનીએ કરવાનું છે, અને આ સમયગાળા મુજબ જ બંને સભાઓ જે છે યોજ્યા કરવાની છે. ટૂંકમાં વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેનો સમયગાળો 15 માસથી વધારે ન થવો જોઈએ. આપણે હપ્તા માટે હતું ને કે બીજો એક હપ્તો જે છે તમે એક માસ પહેલાં ન ઉઘરાવી શકો, એવી જ રીતે આ પણ એનો સમયગાળો છે કે 15 માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ, બરાબર? વાર્ષિક સામાન્ય સભા દર વર્ષને અંતે યોજાય છે. આવી સભા ખાસ કરીને કંપનીને ચાલુ જે દિવસો હોય છે એટલે કે કંપની જે વર્કિંગ ડેઝ છે એમાં જ યોજવી જોઈએ. એકચ્યુઅલી એવું કહેવાય કે રજાના દિવસે કે રવિવારે આ સભાનું આયોજન ન કરવું જોઈએ, બરાબર? આ ધંધાનું જે કામકાજ કંપનીનું ચાલુ હોય એવા દિવસોમાં જ આની કામગીરી અને થવી જોઈએ, અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે લગભગ જે છે રાખવામાં આવે છે, બરાબર? તો આ માટેનો જે બાબત છે એ પણ. આ સાથે આની અંદર એક અગત્યની બાબત છે, અને એ છે કે આમાં કયા કયા નિર્ણયો લેવામાં આવે છે. આ સભા જાહેર હોય કે ખાનગી બંને માટે બહુ જરૂરી છે, અને આની અંદર જ વર્ષને અંતે જે આખા વર્ષમાં કંપનીએ કામગીરી કરી એની બધી બાબતોના નિર્ણયો લેવાય છે, અને આગળના નિર્ણયો પણ લેવાય છે, બરાબર? તો એ માટે આ સભાનું આયોજન થતું હોય છે. ત્યારે આવી સભામાં જે નિર્ણયો લેવામાં આવે છે એ તમને આમાં એક લિસ્ટ આપ્યો છે 5 પોઈન્ટમાં, એ આપણે જોઈએ છીએ. ખાસ ધ્યાન આપજો. વાર્ષિક હિસાબોની રજૂઆત, ડિરેક્ટર્સ રિપોર્ટ રજૂ કરવા, ઓડિટર્સ રિપોર્ટ રજૂ કરવા, બરાબર? આમાં વાર્ષિક હિસાબ જે તમે લોકો શીખો છો એ વાર્ષિક હિસાબ એકચ્યુઅલી આ વાર્ષિક સામાન્ય સભામાં જ, એટલે જ આનું નામ વાર્ષિક છે, એટલે જે હિસાબો વાર્ષિક હિસાબો છે.
કારણ કે વર્ષને અંતે જ હિસાબ બને છે, આખા વર્ષમાં કંપનીનો નફો નુકસાન ને બધું ગોતીને વાર્ષિક હિસાબ. તો એ ડિરેક્ટર્સ પોતે જે સંચાલકોનો રિપોર્ટ છે, જે વાર્ષિક હિસાબોને ઓડિટ કરે છે, એમાં ઓડિટર્સ પણ પોતાનો એક લેખિત રિપોર્ટ જે છે અહેવાલ લેખન આપે છે, એ બધું આની અંદર આવે છે. ડિવિડન્ડની જાહેરાત, ડિવિડન્ડનો પોઈન્ટ આપણે હવે સંપૂર્ણ સમજી ચૂક્યા છીએ અને આ અંતિમ ડિવિડન્ડની રીતે થશે, કારણ કે વચગાળાનું ડિવિડન્ડ જે છે એમાં આવતું નથી, બરાબર, તો વર્ષની વચ્ચે હોય છે. આ ડિવિડન્ડની જાહેરાત જે વર્ષમાં કંપની આખા વર્ષમાં નફો કરે પછી જે શેરધારકોને ડિવિડન્ડ આપવાનું છે એની જાહેરાત પણ આ જ સભામાં થાય. નિવૃત્ત થતા ડિરેક્ટરની જગ્યાએ નવા ડિરેક્ટર્સની નિમણૂક કરવાની હોય તો પણ એનો નિર્ણય આ જ સભામાં લેવાય છે. કોઈ ડિરેક્ટર નિવૃત્ત થતો હોય તેની બદલે ન. કંપનીના ઓડિટરની નિમણૂક અને મહેનતાણું, જે ઓડિટ કરે છે વાર્ષિક હિસાબોને, એનું મહેનતાણું, એને કેટલા પૈસા આપવા, એની કઈ નિમણૂક કરે, કયા ઓડિટર રાખવા, એવા મહત્વના નિર્ણય પણ વાર્ષિક સામાન્ય સભામાં લેવાય છે. અને પ્રમુખ સ્થાનેથી અન્ય બાબતો રજૂ થાય. પ્રમુખ, બરાબર, એ શબ્દ શું છે હું તમને આગળ પાછું કહીશ, પણ આ બધી બાબતોથી આ જે છે એ નિર્ણયો, એટલે ટૂંકમાં ખૂબ અગત્યના આખા વર્ષના જે નિર્ણયો છે એ પણ કંપની આ જ સભામાં લેતી હોય છે. તો આ રીતે આ પણ એક પ્રશ્નની રીતે તમારે યાદ રાખવાનો છે કે કયા નિર્ણયો વાર્ષિક સામાન્ય સભામાં લેવાય છે. આ પણ 2 માર્ક કે 3 માર્ક સુધીમાં આવી શકે અલગ રીતે, બરાબર. બાકી સમયગાળો ને એ બધું મેં તમને આમાં તો સાથે કીધું છે, એ તો શોર્ટ ક્વેશ્ચનની રીતે પણ તમારે યાદ રાખવાનું છે. તો આ થઈ બીજી સભા જે ખૂબ અગત્યની હતી, એટલે એની થોડી માહિતી પણ વિસ્તૃત છે. AGM, એન્યુઅલ જનરલ મીટિંગ. ત્યાર પછી ત્રીજી જે સભા છે શેરધારકોની એ છે EGM, એટલે કે અસાધારણ સામાન્ય સભા, એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ, જેને EGM કહેવાય છે, બરાબર. આ સભા એ અસાધારણ સભા છે. 2013 મુજબ કંપનીની જે જોગવાઈ છે એ મુજબ આ સંચાલક મંડળ અમુક સંજોગોને આધારિત આવી સભાઓ જે છે એ બોલાવી શકે છે, અને એ સંજોગો 2 છે જે તમને આપેલા છે. એકચ્યુઅલી અસાધારણ સભા જે છે એનો કોઈ ફિક્સ સમયગાળો નથી. આગળ કીધું ને કે અવૈધિકની જેમ કહી શકાય કે એમાં અમુક મહત્વના હેતુસર કે કોઈ ચોક્કસ કાર્યો એવા હોય કે અચાનક કરવાના હોય તો એ માટે આવી સભાનું આયોજન એકચ્યુઅલી થતું હોય છે, બરાબર. તો આ સભા માટે સંજોગો ખાસ આપ્યા છે કે આ સભા સંચાલકોની મંજૂરીથી બોલાવવાની હોય છે અને એ અમુક સંજોગો ઊભા થાય ત્યારે. તો એ કયા સંજોગો છે, તમને 2 સંજોગો આમાં આપ્યા છે. શેરમૂડી ધરાવતી કંપની, તમને ખ્યાલ છે શેરમૂડીવાળી કંપની, એમાં શેરમૂડીના 1/10 કરતાં ઓછા નહીં તેટલા સભ્યો માગણી કરી અને આ સભા બોલાવવાની સંચાલકોને માગણી કરી શકે છે, એ સંજોગ છે. 1/10 રીતે જ યાદ રાખવાનું છે, આમાં કોઈ ભાગાકાર કે પોઈન્ટ નથી કાઢવાના, બરાબર. આ મેથ્સ નથી એટલે કે એકાઉન્ટ નથી કે તમારે દાખલા ગણવા કે સ્ટેટ નથી, તો 1/1 જ રહેશે. પણ એની કરતાં ઓછા નહીં એટલા સભ્ય, એટલે કે શેરમૂડી ઉપર જેમાં શેરમાં રોકાણનો 1/10 ભાગ જેટલો કેથી વધારે હક જે શેરધારકોનું કંપનીમાં છે એવા શેરધારકો માગણી કરી સંચાલકો સમક્ષ આ રજૂઆત કરી અને આ સભાની બોલાવી શકાય છે. ત્યાર પછી જે કંપનીની શેરમૂડી નથી એવી ન ધરાવતી કંપનીમાં તમામ સભ્યોના કુલ મતાધિકારના 1/10 કરતાં ઓછા નહીં. જે કંપનીમાં શેરમૂડી નથી એ કંપનીમાં જે છે એમાં સભ્યોની સંખ્યા ગણવામાં આવશે અને એના મતાધિકાર ઉપર ગણવામાં આવશે, કારણ કે એમાં શેર તો નથી એટલે શેરધારકો પણ નથી હોવાના, પણ સભ્યો તો હોવાના, આપણે સભ્યપદના ચેપ્ટરમાં સમજી ચૂક્યા છીએ. તો એ કુલ મતાધિકારના 1/10, જેમનો મત આપવાનો અધિકાર 1/10 કેથી ઓછો નથી એવા સભ્યો ભેગા થઈને આ અસાધારણ સભાનું આયોજન કરાવી શકે છે માગણી કરીને, અને માગણી કોની સમક્ષ કરે છે, સંચાલકો. એટલે સંચાલકોને પહેલાં એ લોકો માગણી કરે છે કે અમારે આવી સભા આયોજિત કરવી છે, પછી સંચાલકો એની આખી એરેન્જમેન્ટ કરે છે. પણ 2 જ સંજોગો છે જે પણ તમને અસાધારણ સભાના સામાન્ય સભાના સંજોગોની રીતે, બંને સંજોગો 2 માર્કમાં પણ પૂછાઈ શકે અલગ રીતે, બરાબર. તો આ રીતે આખો શેરધારકોનો જે પ્રશ્ન છે, શેરધારકોની સભા, એ પણ એક અલગ મોટા પ્રશ્નની રીતે 3 માર્કમાં કે એ રીતે પણ પૂછાઈ શકે છે. તો એ પણ આપણે એક કવર કરવાનું રહેશે, બરાબર. તો આ થઈ 3-3 જે શેરધારકોની જે પ્રકારો આપેલા છે એ મુજબ શેરધારકોની જે સભા છે એમાં 3 સભાઓના વિગતવાર વર્ણન, બરાબર.
FAGM, AGM અને EGM. હવે જે મુખ્ય પ્રકારોમાં જે આ શેરધારકોનો આપણે પ્રકાર જોયો એની સભાઓ વિશે માહિતી મેળવી. હવે બીજો પ્રકાર જે છે એ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળની સભા. ડિરેક્ટર્સની સભા, ડિરેક્ટર્સને આપણે સંચાલક મંડળ કહીએ છીએ, સંચાલકોની સભા. તો આની જે સભા છે એ વિશે આપણે માહિતી જોઈએ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે કંપનીનો આ મહત્વના છે નીતિ વિષયક નિર્ણયો લે છે એવા સંચાલકોની પણ સભાઓ જે છે થતી હોય છે. એક તો એમાં સંચાલક મંડળની જ સભા છે બરાબર, અને બીજી જે છે એ એમની એક સમિતિ સભા છે જેની વિશે હમણાં આપણે જોઈએ છીએ. તો આ સંચાલકોની પોતાની જ સભા જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે સંચાલક મંડળની સભા કહેવાય છે બરાબર. તો આની માહિતી જોઈએ છીએ. સંચાલકો પણ કંપનીમાં મહત્ત્વના નિર્ણયો લેવા માટે સભાઓ દ્વારા જ પોતાના નિર્ણયો જે છે જણાવે છે, ઠરાવ કરે છે વગેરે બાબતો, એ માટે આ સભાનું આયોજન થતું હોય છે. અને આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે એકચ્યુઅલી કંપનીમાં એવું કહી શકાય કે ડિરેક્ટર્સ જે છે એ સામૂહિક એકમ છે એટલે જ સંચાલક મંડળ કહેવાય છે બરાબર. કારણ કે એમાં બે ત્રણ કે જેની સંખ્યા છે જે તમારા જે પાંચમા ચેપ્ટરમાં આવશે એમાં આપણે જોશું, પણ એની એક સંખ્યા હોય છે કે એટલા ડિરેક્ટર્સથી જ બને છે. તો એટલે એનું આખું એક મંડળ કહેવાય છે જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સંચાલક મંડળ કહેવાશે બરાબર. આ જે સભા છે એનું આયોજન તો સંચાલકો શું કરે છે, સંચાલકો કંપનીના વહીવટીય બાબતો અને સંચાલન ઉપર દેખરેખ એ બંને કામગીરી એની ઉપર અંકુશ ધરાવે છે બરાબર. આમની સભાનું જે આયોજન છે એ બાબત કીધી છે કે કંપનીની સ્થાપના બાદ 30 દિવસમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જે પ્રથમ સભા છે, જો આ લોકોની પણ એક પ્રથમ સભા કહેવાય છે બરાબર. કારણ કે પહેલી વાર તો એમની એકી સભા, તો જેમ શેરધારકોની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા આવી એમ આ લોકોની પ્રથમ સભા છે. તો એ ક્યારે કીધી છે કે જ્યારે કંપની શરૂ થાય ને, સ્થાપના કંપની સાવ નવી શરૂ થાય એ સ્થાપના બાદ 30 દિવસમાં પ્રથમ સભાનું આયોજન કરી લેવામાં આવે છે. પછી એ બધી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભા થાય છે, પણ આ કંપનીના પ્રથમ જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભા કહેવાશે. તો એનો સમયગાળો પણ અહીંયા છે. આ બધું નાના નાના જે આ ડિજિટ છે, નંબરવાળા જે પોઈન્ટ છે એને તમારે ખાસ બધા ચેપ્ટર્સમાં યાદ રાખવાના છે. ક્યારેક 30 દિવસ આવશે, ક્યારેક 24 દિવસ આવશે, ક્યારેક 9 મહિના આવે છે, ક્યારેક 15 દિવસ આવે છે. આવું બધું જે કાંઈ ફેરફાર છે, 15 મહિના આવે છે, 8 દિવસ આવે, 7 દિવસ, તો આ બધા આંકડા ખાસ નહીતર એકબીજામાં ભળી જવાની શક્યતાઓ રહે છે. તો આની પ્રથમ સભા યોજવી જોઈએ. ઓછામાં ઓછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આખા વર્ષમાં જે છે એ ઓછામાં ઓછી 4 સભાનું આયોજન તો થવું જોઈએ. એક વર્ષની અંદર ઓછામાં ઓછી 4 સભાઓ તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની થવી જ જોઈએ. એટલે તમે સમજી શકો કે દર 3 મહિને એક સભા તો આવવી જ જોઈએ, તો જ 4 થાય ને, 3 3 3 વત્તા 3 એ રીતે બરાબર. એટલે ટૂંકમાં ક્વાર્ટરલી કહી શકાય, પણ આ ઓછામાં ઓછી છે. વધારે તો થઈ જ શકે છે, પણ દર જે છે એક વર્ષમાં 4 સભાનું આયોજન ખાસ થવું જોઈએ. અહીંયા બીજું આપેલું છે કે એની સભામાં જે હાજર સંખ્યા છે એટલે કે કુલ સંખ્યા જેટલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની છે એના સંખ્યાના 1/3 અથવા 2 ડિરેક્ટર્સ, 2માંથી જે વધારે હોય એની સંખ્યા એ કાર્ય સાધક સંખ્યા ગણાશે. 1/3 અથવા 2માંથી જે વધારે બરાબર, કુલ જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સંખ્યા છે એનો 1/3 ભાગ કે 2માંથી જે વધારે સંખ્યામાં હોય એ એના કાર્યસાધક સંખ્યા. આ કાર્યસાધક જે છે એ શબ્દ છે મિટિંગમાં યોજાતો, અને એ કાર્યસાધક સંખ્યાને ગણ સંખ્યા કહેવાય છે, ફોરમ કહેવાય છે, પણ એ હજી આ ચેપ્ટરમાં જ આગળ જે બધાના વિશિષ્ટ શબ્દો છે એમાં આવશે એટલે હું તમને ત્યારે સમજાવીશ. પણ ટૂંકમાં એવું કહી શકાય કે ઓછામાં ઓછા આટલા સભ્યો તો હાજર હોવા જ જોઈએ, તો જ મિટિંગ થઈ શકે. એ કાર્યસાધક સંખ્યા છે, એ બાબતે અહીંયા વાત કરેલી છે. તમને ખાસ ખ્યાલ છે કે સંચાલક મંડળ જે છે એ બહુમતીથી નિર્ણય લે છે. સંચાલકોએ હાજર રહેવું જરૂરી છે, પણ આજનો જે ટેકનોલોજીને એનો યુગ છે એની અંદર સંચાલકોની જે કદાચ કોઈ કારણસર સંચાલકો હાજર રહી શકે એમ ન હોય કોઈ સંચાલક, તો અત્યારની જે ટેકનોલોજી છે એ મુજબ એને વિડીયો કોન્ફરન્સિંગ કે ઓડિયો કોન્ફરન્સિંગ જે વિઝ્યુઅલ માધ્યમ છે, ઓડિયો વિઝ્યુઅલનું માધ્યમ, એ મુજબ પણ એ ગમે ત્યાં કોઈ બીજા શહેરમાં કે ક્યાંક છે મીટિંગમાં આવી શકે એમ નથી.
तो ये ऑडियो विडियोना जे विज्युअल के एना माध्यम छे एनाथी पण ये मीटिंग जे छे एटेंड करी शके छे अने ए पण एनी प्रत्यक्ष हाजरी गणी लेवामां आवे छे। कारण के अत्यारे तो टेक्नोलॉजी मुजब आ शक्य छे एटले कंपनीनी सभामां पण संचालकों माटे आ व्यवस्था होई शके छे। कोई कारणसर मीटिंग में प्रत्यक्ष न आवी शके तो आज टेक्नोलॉजी थी हाजर होय तो ये हाजर ज गणवामां आवे छे एटले ए पण शक्य छे। पण संचालकों कोई एकलो निर्णय नहीं लई शकता, कोई एकलो संचालक नहीं लई शकतो, संचालकों भेगा थईने चर्चा विचारणा करीने बहुमती थी मंडळ जे छे आखो निर्णय ले छे। तो आवी बधी जे काय तमे सभाओ अत्यार सुधी में जे ठरावनी बधी वात करी ए आ संचालकोनी सभानी ज वात हती। अने आ पण खूब अगत्यनो एक मंडळ छे के जे कंपनीमां नीति विषयक निर्णय ले छे। आ आखू संचालक मंडळनी सभा थई। हवे आनो जे बीजो प्रकार छे ए छे एमनी समितिनी सभाओ, बराबर। एमनी पण कमिटी, समिति एटले कमिटी, कमिटी बनी जती होय छे। कारण के दर वखते बधा बोर्ड ऑफ डिरेक्टर्सना बधा जे सभ्यो छे एने हाजर राखवा जरूर नथी। अमुक एवं काम होय छे जे माटे नाना नाना जे छे भाग पाड़ी देवामां आवे, आ ત્રણ જણા આ સમિતિ બનાવશે ને એ લોકો એનું કામ કરશે। તો એવી સમિતિની રચનાઓ જે છે વિવિધ કાર્યો માટે થતી હોય છે। એટલે આવી જુદી જુદી જે છે સમિતિઓ રચવામાં આવે છે અને એ જે ડિરેક્ટર્સને એમાં કામ સોંપવામાં આવે છે એમણે જ આ બધા જે કાંઈ કામ છે એ કરવાના છે। દર વખતે પછી બધા ડિરેક્ટર્સને બોલાવવાની જરૂર નથી, એની સમિતિ પાડ દેવામાં આવે છે। તો એમાં તમને સમિતિઓના નામ આપેલા છે, દાખલા તરીકે ખરીદ વેચાણ સમિતિ, નાણાં સમિતિ, નિકાસ સમિતિ, કાયદા સમિતિ, મોનિટરિંગ સમિતિ, આવી સમિતિઓની રચના જે છે થતી હોય છે। અને માની લો કે એક કંપનીમાં 8 સંચાલકો છે તો 8માંથી 2ને એમ કહેવામાં આવે ભાઈ તમે જે છે આમાં ખરીદ વેચાણ સમિતિનું જે કાંઈ અત્યારનું કામ છે કરી નાખજો। તો એ લોકો પોતે બધી સહીને નિર્ણયો દ્વારા પણ જવાબદાર છે આખી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને, પણ દર વખતે બધાને એક ટૂંકમાં કહેવાની। એટલે આવી નાની નાની સમિતિથી કામ પણ ઝડપથી થશે અને બધાનો સમય પણ નહીં બગડે, એ માટે આ સમિતિઓનું આયોજન થતું હોય છે। ફાળવેલ કામગીરી પ્રમાણે આવી આ લોકો સમિતિવાળા જે સમિતિ બનાવે છે એ મુજબ એના કામગીરી માટે નિયમિત સભા યોજે છે અને પોતાની ચર્ચા વિચારણાને અંતે કંપનીના હિતમાં હોય એવા નિર્ણયો લે છે, બરાબર। તો આ છે સમિતિની સભા એટલે કમિટી મીટિંગ, પણ સંચાલકોના પ્રકારમાં ડિરેક્ટર્સની સભામાં, બરાબર। તો આ રીતે આ બીજો જે પ્રકાર છે એ આપણે અહીંયા જોયો છે। હજી પણ એક સભાનો પ્રકાર જે છે બાકી છે, પણ હવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું। અત્યારે આપણે શેરધારકો અને ડિરેક્ટર્સની સભાઓના પ્રકારો વિશે વાત કરી, સભા વિશે સમજ્યા અને સભાનું મહત્ત્વ શું છે એ પણ સંપૂર્ણ આપણે સમજ મેળવી। આ ચેપ્ટર પણ એટલું જ અગત્યનું છે એટલે આ ચેપ્ટર પણ તમારે ખાસ યાદ રાખવાનું છે। અહીંયા આ લેક્ચર પૂર્ણ કરતાં પહેલાં અત્યારે જે સમજાયું એમાં સભાનો જે અર્થ મેં તમને જે આગળ કીધો એ શેરધારકોની સંચાલકોની જે સભાના પ્રકારો છે, બરાબર, એટલું તમારે એકવાર લખવાનું છે, બરાબર। અર્થ અને જે શેરધારકોની સભા એના 3 પ્રકારો અને સંચાલકોની સભા એના 2 પ્રકારો, આ જે થિયરી આપી છે એટલું લખી અને હોમવર્ક બતાવવાનું રહેશે। આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લેક્ચર હું પૂર્ણ કરું છું। નવા લેક્ચરમાં આપણે ફરીવાર મળશું અને આ ચેપ્ટરની આગળની બાબતોથી પરિચિત થશું। ત્યાં સુધી સર્વેને નમસ્કાર।